चुरासुरा सेवित पाद पंकजा कर विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवासी में सदा। पहलो दिवस महत्व ना गुड़ीपड़वो चैत्र नो सालिवान शक जानी शुरू थाय छे। एने पर बहु मोटी क्रांति करी छे। एक कुंभारना छोकराए माटीना सैनिकों में प्राण पूर्य आवी कथा छे। माटीना सैनिकों सामने लश्कर बहु मोटू है, अपनी पास मानसो ओछा है, तो माटीना आवा पुतला उभा करीने राखी दे आने के ताकि सामने जे लोगोने मोटू देखाय एटले मोरली थोड़ा लोग ब्रेकडाउन थाय के सामने पर लश्कर बहु मोटू छे। आवी एक धारणा छे। पण અહીંયા પણ રહસ્ય બીજું છે। માટી જેવા માણસોમાં પ્રાણ પૂરવા જોઈએ, જેમ થાંભલા જેવા માણસોમાં પ્રહલાદે પ્રાણ પૂર્યા તેમ ઘણા માણસો માટી જેવા હોય પણ જાગૃત થાય। સત્વ તો અંદર છે જ પણ દબાઈ ગયું છે। ત્યારે સત્વને જાગૃત કરનારા માણસો હંમેશા જગતમાં જરૂરી હોય છે। તમને આશ્ચર્ય લાગશે, હનુમાન જેવો વીર પણ સાગર કૂદતી વખતે માથે હાથ રાખીને બેસી ગયો હતો। સાગર કેમ કૂદાય? જાંબો ઉભો થયો છે અને કે છે, હનુમાન બધા કેસી બેસી ગયા બરાબર છે, પણ તું કેમ બેસી ગયો? સાગર કેમ કૂદાય? બધા જેવો જ હું પણ છું। તો કે નહીં, તું જુદો છે, તને એક વરદાન છે, તને કાંઈ થાય નહીં, એમ તો પછી કૂદું। હનુમાનને પણ પોતાની શક્તિઓનું ટાઈમે વિસ્મરણ થઈ જાય એવો એક અભિશાપ હતો। ત્યારે જાંબવાને યાદ કરાવ્યું અને આવો જગાડનારો માણસ મળ્યો અને પછી જે હનુમાન કૂદ્યા છે નોન સ્ટોપ ફ્લાઇટ ટુ લંકા, વચ્ચે ક્યાંય અટક્યા નથી। તેથી બેસી ગયેલા માણસો, થાકી ગયેલા માણસોને તારામાં શક્તિ છે એમ બાજુમાં ઉભા રહેનારો માણસ જોઈએ। જાંબવાને આ કામ કર્યું છે। આટલું જ નહીં, અર્જુન જેવો અર્જુન બેસી ગયો છે એને ઉભા કરવાનું કામ કૃષ્ણે કર્યું છે। અર્જુન ઢીલો થઈ ગયો, નર હતો નર, સાવ માટી માલ થયો છે। પહેલો અધ્યાય વાંચો ગીતાનો, સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુષ્ય શરીરે મેં રોમ હર્ષસ્થ જાયતે ગાંડીવમ સરસ્વતે અસ્તાત ત્વચૈવ પરિદયતે નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ। અરે સામાન્ય સાવ ઝૂંપડપટ્ટીનો માણસ ન બોલે એવી ભાષા બોલે છે। ગાંડીવથી ત્રિભુવનને ધ્રુજાવનાર માણસ કહે છે, મારા હાથમાં ગાંડી ઉપડતું નથી, સરકી જાય છે। ગાંડીવમ સરસ્વતે અસ્તાત ત્વચૈવ પરિદયતે, મારી ચામડી બળવા લાગી છે, કાતરો ધ્રુજે છે, મોઢું સુકાય છે, આ બધા લક્ષણો થયા છે। અને તે વખતે કૃષ્ણ બાજુમાં ઉભા રહ્યા છે, આ તો ક્લિપતા છે, શું વાત કરે તું? રાઈબે માસમાં પાર થ નહીં તો તયુ બધ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરંતપ કુતસ્તુ આકસ્મલમ ઇદમ વિષમે સમ ઉપસ્થિતે। અરે આવા 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 ટાઈમે તું આવો બેસી ગયો એકદમ? અરે કોઈ પણ ટાઈમે સુઈ ગયેલી યુવા શક્તિને પ્રેરણા આપનાર માણસ પાસે જોઈએ છે અને એ કામ સાલિવાહને કર્યું છે। બલભલા શત્રુઓ જીતાઈ જાય એકવાર માણસ માની શક્તિ પ્રગટે તો, તેથી સાલિવાને શક્તિ પ્રગટાવવાનું કામ કર્યું છે। બધા જ માણસોમાં શક્તિ છે। ઉપનિષદ કહે છે, આશિષ્ઠ દ્રઢિષ્ઠ બલિષ્ઠ તસ્ય સર્વાપૃથ્વી વિત્તેન પૂર્ણાસ્યાત યુવાસ્યાત સાધુ યુવાસ્યાત। યુવાન કેવો હોવો જોઈએ? સાધુ હોવો જોઈએ, સરળ હોવો જોઈએ, આશિષ્ઠ બલિષ્ઠ દ્રઢિષ્ઠ આશાવાન હોવો જોઈએ, બળવાન હોવો જોઈએ, નિષ્ઠાવાન હોવો જોઈએ, આવા જ યુવાન હોવા જોઈએ, ઉપનિષદનો આદર્શ છે। પણ તેના બદલે આશામય યૌવનના પુષ્પો અંધાર્યા કરમાતા જોયા, નિષ્ઠા કેરું નામ મળે ના ઘડી ઘડીમાં ચડતા જોયા, બળની તો શું વાત કરું હું હાડ પિંજર મેં જીવતા જોયા, ઉપનિષદના આદર્શોની સૌને હાંસી કરતા જોયા અને સિંહસૂતને બકરા રૂપે જ્યારે બે બે કરતા જોયા, ત્યારે સત્ય કહી કહું છું ઈશ્વરને મેં રડતા જોયા। ઉપનિષદના આદર્શોની મજાક આપણે ઉડાવીએ છીએ, આશિષ્ઠ બલિષ્ઠ દ્રઢિષ્ઠ આશાનો પત્તો જ નહીં, પડશે જ નહીં। જીવતા હારપંથી જેવા માણસો ફરતા હોય એ કઈ સંક્રાંતિ અને કઈ ક્રાંતિ કરવાના હતા? તેથી ક્રાંતિ નિર્માણ કરીને શક્તિ જગાડવાને માટે કોઈ પ્રેરક બળ, સોર્સ ઓફ ઇન્સ્પિરેશન જેને કહેવાય, અને એ જ્યાં ન હોય ત્યાં કોઈ ટોળાઓ કોઈ કામ કરી શકતા નથી। મંત્ર બહુ મોટી વાત છે, પછી તંત્રમાં પ્રાણ પુરાઈ જાય, પણ મંત્ર જ ખલાસ થયો તો તંત્ર ગમે તેટલું મોટું હશે એમાંથી કાંઈ નીપજે નહીં, રાખના ઢગલાથી કંઈ નીપજતું નથી, અગ્નિની એક ચિનગારી ભલભલાને બાળી શકે છે। રાખના ઢગલાને કોઈ પણ લાત મારી શકે, ચિનગારીને આંગળી અડાડવાની પણ કોઈની હિંમત નથી, અને એ બધામાંની ચિનગારી જગાડવાનું જે કામ છે ને એ સમાજમાં ક્રાંતિવીરો કરતા હોય છે, એ કામ સાલિવાહને કર્યું છે। અને ગુડી એટલે વિજય પતાકા, એ વિજયની પતાકાઓ ઘર ઘરમાં ફરવા લાગી છે, તેથી ગુડી પડવો નામ પડ્યું। પડવો એટલે એકમ અને ગુડી એટલે વિજય પતાકા, મહારાષ્ટ્રમાં તો બહુ ઉજવાય છે આ રિવાજ।
પ્રત્યેક જણ પોતાના ઘરના ઉપર આ ગુડી લગાડે છે. એનું કારણ એ સંસ્કારોનો વિજય છે, સંસ્કૃતિનો વિજય છે, સત્વનો વિજય છે, બળનો વિજય છે. આસુરી તત્વ એની સામે ફાવતા નથી. બીજી પણ એક વાત આની પછવાડે છે, મલબારમાં આ ઉત્સવ જરા જુદી રીતે ઉજવાય છે. ઘરની બધી સંપત્તિ, તિજોરીનો બધો વૈભવ દેવગ્રહમાં મૂકવામાં આવે રાત્રે, અને સવારના ઉઠીને પછી બધા દેવગ્રહમાં આવે ને દર્શન કરે. એનું કારણ આ બધો જ વૈભવ એ પ્રભુનો પ્રસાદ છે એમ સમજીને ચાલો. સંપત્તિ આપણને મળી છે પણ એ કેવળ ભોગને માટે નથી, પ્રસાદ છે, વેચીને ખવાય. અને પ્રસાદમાંથી પ્રસન્નતા આવે. જે માણસો વેચીને ખાય છે તે પ્રસન્ન રહે છે, અને એકલા ખાય છે તે ભોગ ખાય છે અને રોગ થાય છે. એટલે પ્રસાદનું પરિણામ પ્રસન્નતા અને ભોગનું પરિણામ રોગ. તેથી બધી સંપત્તિ દેવગ્રહમાં મૂકવાની અને સવારના ઉઠીને ભગવાનના મંદિરમાં સંપત્તિના દર્શન કરવાના. સાલિવાન શક ત્યાંથી શરૂ થાય છે, નવું વર્ષ શરૂ થાય છે, તો નવા વર્ષે ભગવાનના દર્શન અને સંપત્તિ એમની છે આવી ધારણા મગજમાં દ્રઢ થાય તો ઉત્તરોત્તર વિકાસ થતો જ જાય. તેવી રીતનું લીમડાનો પ્રસાદ અપાય છે. લીમડાનો રસ તે દિવસે માણસો પીએ. કડવું સ્વીકારવાની તૈયારી, કડવાશમાંથી વિકાસ છે. ગીતા કહે છે, યત્તદ અગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમ. પહેલા જે ઝેર જેવું લાગે તે જ પછી અમૃત હોય. અભ્યાસ કરવો એ વિદ્યાર્થીને ઝેર જેવું લાગે પણ પછી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવે એ અમૃત છે. અને રખડવું અને ટીવી જોવું ને ફરવું એ પહેલાં અમૃત જેવું લાગે, નાપાસ થાય એ ઝેર છે. ત્યારે પહેલાં ઝેર સારું પછી અમૃત સરસ. એટલે જે અગવડો બેઠે છે, કડવા ઘૂંટડા પીએ છે અને પોતાની તંદુરસ્તી અને મંદુરસ્તી જાળવે છે તે માણસનો વિકાસ થાય છે. અને છતાં લીમડો બહુ કડવો લાગતો હોય તો ભેગી સાકર આપવાની છૂટ છે. લીમડો અને સાકર આપે છે. એનું કારણ અતિશય કડવાશ માણસોને પચે નહીં. ત્યારે સુગર કોટેડ ક્વિનાઇન જેને કે, અને એટલે જ વ્યાસપીઠના માણસે ધ્યાન રાખવું જોઈએ કે કોઈના નામ લઈને નિંદા સ્તુતિ કરવાની નહીં, એ પછે નહીં. તમે એક જનરલ વિચાર મૂકી તો બધાને લાગુ પડશે, એવા ઘણા માણસો હોય છે, એક જ માણસ એવો હોય છે એમ નહીં. તમે એકાદ માણસે નજરમાં રાખીને બોલો ને તો વ્યાસપીઠનો મહિમા ખલાસ થઈ જાય. એ પછી કેવળ લીમડો કહેવાય, પણ સૈદ્ધાંતિક વાત સમાજમાં ચાલતી હોય તો વિચાર સમાજ સુધી પહોંચે. એનું કારણ તમે જે બે ચાર માણસોને ઓળખતા હશો તેટલા જ માણસો આવા નથી. દુનિયામાં હજારો માણસો આ લાઈનમાં જીવે છે, ત્યારે એને પણ આ વાતો એની સુધી પહોંચવી જોઈએ. ક્રાંતિ કરતી વખતે કેટલી બધી વાતો જાળવવાની હોય છે. જેમ તલગોળની ગઈકાલે આપણે વાત કરી હતી કે મીઠાશથી એક વાત સમાજ સુધી પહોંચે છે, ત્યારે ગુડી પડવામાં આ બધી વાતોનો મહિમા છે. સાલિવાને માટીના સૈનિકોમાં પ્રાણ પૂર્યા. એનું કારણ માણસો માટીમાલ થયા હોય તો તું જુદી માટીનો ઘડેલો છે એમ એને સમજાવવું આ મોટી ક્રાંતિ છે. એ રીતે વૈભવ બધો પ્રભુની પ્રસાદી છે એમ માનવાનું, અને જીવનમાં આવતી કડવાશને પણ જીરવી જવાની શક્તિ નિર્માણ થાય, એ પણ એક મોટી વાત છે. સર્વેત્ર સુખિન સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમાપયેત.